જી નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં. આપ સૌને મારા જય માતાજી. ખંજવાળ અને ખરજવું એવી વસ્તુ છે જેને આપણે રોકી પણ નથી શકતા અને આપણાથી કંટ્રોલ પણ નથી થઈ શકતું. પણ ખંજવાળ અને ખરજવું કેવી રીતના થાય છે તેને આપણે આજે જડ મૂળમાંથી વાત કરીએ છીએ. જ્યાં દોસ્તો ખંજવાળ અને ખરજવું કેવી રીતના થાય છે તે તમે જાણી લેશો એટલે ખંજવાળ અને ખરજવાને લગતી 80% પ્રોબ્લેમ તમારા શરીરમાં સોલ્વ થઈ જશે. પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી એવી વર્ષો જૂની માહિતી અને આવા ઘરેલુ ઉપચાર હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. તમે જોયું હશે કે અમુક લોકોને વારંવાર ખંજવાળ આવતી હોય છે, અમુક લોકોને પ્રાઇવેટ પાર્ટમાં અમુક પ્રકારના ઇન્ફેક્શન થઈ જાય છે, બેક્ટેરિયા જમા થઈ જાય છે. અમુક લોકો તો એવી રીતના ખંજવાળતા હોય છે કે ત્યાં બ્લડ નીકળી જતું હોય છે અથવા તો અમુક પ્રકારનું ઇન્ફેક્શન થઈ જતું હોય છે. તો ખંજવાળ ક્યારે થાય? તો કે જ્યારે આપણે નાહવા જઈએ છીએ અને આપણે ટુવાલથી આપણું શરીર છે તે સાફ કરીએ છીએ, પણ અમુક ભાગમાં પાણીનો ભાગ રહી જાય છે અને આપણે કપડાં પહેરી લઈએ છીએ, તેના કારણે તે ભાગમાં અમુક પ્રકારનું ઇન્ફેક્શન થઈ જાય છે અને તે ભાગમાં આપણે ખંજવાળ ઉપડી જાય છે, ખરજવું ઉપડી જાય છે. બીજી વસ્તુ, આપણે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરતા હોય છે અથવા તો કોઈ પણ પ્રકારનું વર્ક કરતા હોય છે અને આપણા શરીરમાં પરસેવો થઈ જાય છે, ગરમી થઈ જાય છે અને તે પરસેવો જો 1 કલાક અથવા તો 2 કલાક રહી જાય છે તો તે ભાગમાં આપણે બેક્ટેરિયા જમા થઈ જાય છે, ત્યાં આપણે સ્કિનને લગતી પ્રોબ્લેમ થઈ જાય છે, બેક્ટેરિયા જમા થઈ જાય છે, તેના કારણે તે ભાગમાં ખરજવું થઈ જાય છે અથવા તો વારંવાર ખંજવાળ આવે છે. અને ઘણા લોકો એવી રીતના ખંજવાળતા હોય છે કે ત્યાં બ્લડ નીકળી જતું હોય છે અને તેના કારણે અમુક પ્રકારનું ઇન્ફેક્શન થઈ જતું હોય, દાદર થઈ જતી હોય છે, ખરજવું થઈ જતું હોય છે, આવી પ્રોબ્લેમો થઈ જતી હોય છે. તો આ 2 વસ્તુનું તમે ધ્યાન રાખશો એટલે તમારા શરીરમાં ખંજવાળને લગતી પ્રોબ્લેમ હશે, ખરજવાને લગતી પ્રોબ્લેમ હશે તે 80% સોલ્વ થઈ જશે. હવે ખંજવાળ માટે તમને તમારી સામે એકદમ બેસ્ટ ઘરેલું નુસ્ખો તમારી સામે રજૂ કરું છું. 3 વસ્તુની જરૂર પડશે અને આ ઘરેલું નુસ્ખો તમે ઘરે જાતે જ તૈયાર કરી શકો છો. કોઈ પણ પ્રકારની ટ્યુબ અથવા તો કોઈ પણ પ્રકારની તમારી ક્રીમની જરૂર નહીં પડે અને તમારું ખરજવું હશે, ખંજવાળ હશે તે આપોઆપ બંધ થઈ જશે અને આ ઘરેલું નુસ્ખાનું તમને રિઝલ્ટ પહેલે દિવસથી જ મળી જશે. પહેલી વસ્તુ, તમારે ફટકડી લેવાની છે અને તેને તમારે ભૂકો કરી અને તમારે ટૂંકમાં 1 ચમચી તમારે ફટકડીનો પાવડર લેવાનો છે અને 1 ચમચી તમારે કપૂરનો પાવડર લેવાનો છે. કપૂર જે આપણે પૂજામાં યુઝ કરીએ છીએ તે કપૂરનો તમારે પાવડર કરી નાખવાનો છે અને 1 ચમચી કપૂરનો પાવડર લેવાનો છે. કપૂરનો પાવડર અને ફટકડીનો પાવડર આ બંને મિક્સ કરીને એમાં તમારે જરૂરિયાત મુજબ નારિયેળનું તેલ મિક્સ કરવાનું છે. આ 3 વસ્તુ તમારે વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને જે ભાગમાં તમને ખરજવું હોય છે અથવા તો જે ભાગમાં તમને ખંજવાળ આવતી હોય છે ત્યાં આ વસ્તુ ફક્ત તમારે લગાવી રહેવા દે અને પછી તમે લગાવ્યા બાદ કોઈ પણ પ્રકારનું કામ કરી શકો છો અથવા તો તમે સવારે લગાવ્યું હોય છે પછી તમે કામ કરી શકો છો અને બપોરે તમે તાજા પાણીથી સાફ કરી શકો છો, બપોરે લગાવ્યું હોય તો તમે સાંજે સાફ કરી શકો છો. કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી અને તાજા પાણીથી તમારે આ વસ્તુ સાફ કરવાની રહેશે અને દિવસમાં તમારે આ વસ્તુ 1 વાર કરવાની છે. રેગ્યુલર આ વસ્તુ કરવાથી તમારા શરીરમાં જે ખંજવાળ હશે, ખરજવું હશે તે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, બેક્ટેરિયા નાશ પામશે, કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હશે તે દૂર થશે, કોઈ પણ પ્રકારના ડાઘ પણ નહીં રહે, તમારી ચામડી એકદમ ક્લીન થઈ જશે, તે ભાગમાં ખંજવાળ પણ જોવા નહીં મળે. જ્યાં દોસ્તો આ વસ્તુ તમે રેગ્યુલર કરશો એટલે તે ભાગમાં ખરજવું હશે અથવા તો તમે ખંજવાળી અને તે ભાગમાં લોહી બહાર કાઢી નાખ્યું હશે, કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન તે ભાગમાં થતું હોય છે, દાદર થતી હશે, તે પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે અને ખરજ ખંજવાની પ્રોબ્લેમ ધીમે ધીમે સોલ્વ થતી જશે, ખંજવાળ પણ તાત્કાલિક બંધ થઈ જશે અને આ ઘરેલું નુસખાનું તમને રિઝલ્ટ પહેલે દિવસથી જ મળી જશે. જી હા દોસ્તો, અને પહેલી જે મેં વાત તમને જણાવી એ 2 વસ્તુનું તમે ધ્યાન રાખશો તો 80% ખરજવાને લગતી, ખંજવાળને લગતી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જી હા દોસ્તો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને વિડીયોને શેર જરૂર કરજો જેથી બધા લોકો આવી માહિતી જાણી શકે, ઘરેલું નુસખા જાણી શકે અને હાઈ પાવરની જે ટ્યુબો આવે છે, ક્રીમો આવે છે તેનાથી બચી શકે. અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી, આવા ઘરેલું નુસખા હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. જય હિન્દ.